ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વેકેશન પહેલા પાંચમું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ હવે ચેપ્ટર નંબર છ, કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર. ડાયનેમિક્સનું જે ચેપ્ટર છે, જેમ આપણે આગળ કીધું તેમ કે આપણો જે ભાગ છે એ કાઇનેમેટિક્સ ડાયનેમિક્સ એવા બે ભાગોમાં વહેંચાયેલું હોય, તો આ ડાયનેમિક્સનું જે ચેપ્ટર કાર્ય, ઉર્જા અને પાવર, આ ચેપ્ટરમાં એના નામ ઉપરથી તમે જોવો તો ત્રણ વસ્તુ છે, કાર્ય, ઉર્જા, પાવર. આ ત્રણેય વચ્ચેનો સંબંધ, ત્રણેય રાશિ શું કહેવા માંગે છે. શરૂઆત કરે કાર્યથી. કાર્ય એટલે આમ તો જનરલી તમે કોઈ પણ કામ કરો એ બધું કાર્ય કહેવાય, બરાબર. પરંતુ ફિઝિક્સની અંદર કાર્ય ક્યારે કહેવાય? તમે ફિઝિક્સની અંદર કાર્ય ક્યારે કહેવાય? તમે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો અને જો એ પદાર્થનું સ્થાનાંતર થાય તો અને તો જ એ પદાર્થ પર કાર્ય થયેલું કહેવાય. બાકી તમે ચોપડી વાંચતા હોય, ધારો કે તમે બે કલાક વાંચો છો, તો પણ કાર્ય કરેલું ગણે. પણ એ ફિઝિક્સ માટે કાર્ય નથી ગણાતું, કારણ કે તમે પદાર્થને સ્થાન ફેર કરતા નથી, બરાબર. એટલે કાર્ય ક્યારે કહેવાય? તો ફિઝિક્સની અંદર જે કાર્યનો એક સિમ્પલ લોજિક શું છે કે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ દ્વારા જો તેનું સ્થાનાંતર થાય તો કાર્ય થયેલું કહેવાય. બરાબર. હંમેશા કાર્ય થાય જ એવું જરૂરી નથી. અને કાર્યમાં તમારે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે ફિઝિક્સની અંદર કાર્ય થયેલું ક્યારે ગણાશે? તો કે ભાઈ, જ્યારે કોઈ પણ પદાર્થ છે, પદાર્થ પર તમે બળ લગાડો અને જો એનું સ્થાનાંતર થાય તો અને તો જ એનું કાર્ય થયેલું કહેવાય, બરાબર. તો કાર્ય માટે એક તો અહીંયા વાક્ય લખો અને તમને ખબર પડી ગઈ કે બળની જરૂર છે. બળ બે પ્રકારે લગાડી શકાય, ચલ બળ અને અચળ બળ. અચળ બળ એટલે તમે ધારો કે કોઈ એક પદાર્થને સતત એક જ સરખા બળથી જ ખેંચો છો તો એ અચળ બળ થયું. એ બળમાં ફેરફાર કરો છો તો એ ચલ બળ થયું, બરાબર. તો અહીંયા આપણે બે વસ્તુ જોવાની છે આપણા ચેપ્ટરની અને આખે આખું બારમું પૂરું થાય ત્યાં સુધીની આ બંને થિયરી ખાસ મગજમાં રાખવાની છે. પહેલું છે અચળ બળ દ્વારા કાર્ય. તો સમજો, બળ અચળ હોય ત્યારના કાર્યની પહેલા આપણે વાત કરવાના છીએ. તો એના માટે પહેલા તો તમને કાર્યની વ્યાખ્યા આપી દઈએ. કાર્ય એટલે શું? કે કોઈ પણ પદાર્થ પર બળ લાગતા એ બળની દિશામાં જો સ્થાનાંતર થાય, બળની દિશામાં સ્થાનાંતર હોય તો એ બળ અને સ્થાનાંતરના ગુણાકારને એ પદાર્થ પર થયેલો કાર્ય કહેવાય. વાક્ય ખાસ સમજો, પદાર્થ પર બળ લાગે છે અને સ્થાનાંતર ક્યાં હોવું જોઈએ? બળની દિશામાં હોવું જોઈએ. તો એના માટે ધારો કે એક પદાર્થ છે, આ પદાર્થ પર આ દિશામાં એક બળ લાગે છે. બળ લાગ્યા બાદ ધારો કે આ પદાર્થ ડી જેટલું સ્થાનાંતર કરે છે. તો કાર્યની વ્યાખ્યા પ્રમાણે આ પદાર્થ પર થયેલું કાર્ય ડબલ્યુ બરાબર શું કીધું? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર, એટલે ડબલ્યુ બરાબર શું થશે? એફ ડી, બરાબર. આના પરથી એનો એકમ શું થશે? તો એફ નું ન્યૂટન, ડી નું મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર.
बीजे एक वैज्ञानिक ना नाम ऊपर थी जूल बराबर आना प्रति एनी पारिमाणिक सूत्र शु बन छे तो पारिमाणिक सूत्र न्यूटन नो एम वन एल वन टी माइनस टू मीटर एटले एल वन एटले एम वन एल टू टी माइनस टू आ कार्य की सादी व्याख्या। हवे आपणे टॉपिक पर जाइए कि अचल बल द्वारा कार्य थतो होय छे। हवे अचल बल माटे के अहींया बल आपणे लगाड्युं के स्थानांतरनी दिशामां लगाड्युं जरूर तो नहीं हमेशा आ रीते बल लगत हो। धारो कि आज पदार्थ है ये पदार्थ पर आ दिशा में एक बल एफ लगे अने पदार्थ आ दिशा में गति करे शक्य थे धारो कि नाना छोकरा ने एक खेचवा वाली गाड़ी आपी दियो दोरी आने बांधी ने तो ये दोरी ने जो खेचे दोरी ने खेचे कि आम ऊपर खेचे बराबर के छोकरो हो हवे अहीं गाड़ी छे गाड़ी ने दोरी बांधेली छे तो खरेखर आ दिशा में खेच छे गाड़ी जशे क्या आ दिशा में एटले बल ऊपर लागे छे गाड़ी गति करे छे सीधी दिशा में एनो अर्थ एम थयो के आ बल अने स्थानांतर वच्चे कई खूणो हशे। तो आवा संजोगों में शुं करवुं बराबर के धारो के कोई एक पदार्थ पर एक अचल बल एफ ते स्थानांतर साथे थीटा खूणे छे बराबर आ रीते बल हो एटले बल ना बे घटको पड़े आ बाजू एफ कोस थीटा आवशे जे अक्ष साथे थीटा होय त्यां कोस आवे आ बाजू एफ साइन थीटा आवशे नीचे तरफ एम जी आवशे एफ साइन थीटा ने एम जी सरखा थई जशे। तो आवा संजोगोमां शुं करवानुं तो आवा संजोगों में कार्य कयुं लेवानुं तो ए समझो व्याख्या चूकवानी नथी व्याख्या जळवावी जोईए। व्याख्या में कीधुं छे बळ गुणिया बळनी दिशा में स्थानांतर बळ तो आ तरफ छे एनो अर्थ आ बळ तो लई नहीं सको मारे एवुं बळ ज लेवुं पड़शे जे स्थानांतरनी दिशा में होय एनो अर्थ थई गयो तो स्थानांतरनी दिशा में कयुं बळ छे तो के f cos थीटा। तो आवा संजोगों में कार्य शुं लेवुं पड़े f cos थीटा गुणिया d એટલે એફ ડી કોસ થીટા કોસ થીટા આવ્યો તો કોસ થીટા આવ્યો એટલે અદિશ ગુણાકાર થયો આપણે ચોથા ચેપ્ટરમાં આ ભણી ગયા હતા સાઈન થીટા હોય એટલે ક્રોસ ગુણાકાર કોસ થીટા હોય તો ડોટ ગુણાકાર ડબલ એ બરાબર નો મળ્યો એફ ડોટ ડી આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો આ સૂત્ર કોની માટે વાપરવાનું છે જ્યારે બળ અચળ હોય બરાબર બળનું મૂલ્ય બદલાતું ન હોય ત્યારે આ વાપરવાનું છે જો બળનું મૂલ્ય બદલાતું હોય તો આ સૂત્ર વપરાશે નહીં તે કયું વપરાશે એની પછી ચર્ચા કરશું તારા પરથી એને અલગ અલગ તમને કિસ્સા મળશે કે ધારો કે થીટા બરાબર જીરો હોય જો થીટા જીરો હોય થીટા જીરો હશે તો ડબલ્યુ બરાબર શું મળશે તો એફ ડી કોસ જીરો કોસ જીરો એટલે વન એટલે ખાલી એફ ડી મળશે એનો અર્થ એમ થશે કે મહત્તમ કાર્ય થાય થીટા જીરો હોય ને ત્યારે કાર્ય મહત્તમ થાય આવું ક્યારે થાય આનું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ એવું લઈ શકાય મુક્ત પતન કરતો પદાર્થ કે ભાઈ પદાર્થને અહીંયાથી હું છોડી દઉં છું ક્યાં જાય છે નીચે ગુરુત્વ બળ લાગે છે ક્યાં લાગે છે નીચે તો કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે માટે એનું કાર્ય કેવું હોય મહત્તમ થીટા 90 તો ડબલ્યુ બરાબર એફ ડી કોસ 90 કોસ 90 તો 0 થઈ જશે શૂન્ય કાર્ય થશે શૂન્ય ત્યારે કાર્ય ક્યારે થાય તો સમજજો આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની શૂન્ય કાર્ય ક્યારે થાય તો કે ભાઈ સમક્ષિતિજ સ્થાનાંતર પર गुरुत्व बल द्वारा कार्य के भाई धारो के तमे समक्षिति जेम के अत्यारे हुं अहींया आम गम्मे एटलो चालू बराबर के अहींया सपाटी छे सपाटी पर तमे चालो छो आ बाजु चालो छो तमारुं स्थानांतर आ दिशामां छे गुरुत्व बल क्या लागे छे भले तमे चालो छो घर्षण बल ने कारणे आपणे एनुं त्यां काम नथी पण गुरुत्व बल क्या लागे छे तो गुरुत्व बल नीचे लागे छे तो आ समये बंने वच्चेनो खूणो 90
એનો અર્થ એમ થયો કે તમે સમક્ષ ક્ષિતિજી સપાટી ઉપર ગમે એટલું ચાલો, ગુરુત્વ બળ દ્વારા તમારા પર થયેલું કાર્ય શૂન્ય હોય છે સમક્ષિતિ સપાટી ઉપર. બરાબર, સમક્ષિતિ સપાટી ઉપર ગમે એટલું ચાલો, ગુરુત્વ બળ દ્વારા તમારા પર થયેલું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. બીજો ત્રીજો કિસ્સો, થીટા 180 હોય, થીટા 180 હશે તો કાર્ય કેટલું થશે? તો કે ડબલ્યુ બરાબર એફ ડી કોસ 180. કોસ 180 એટલે માઇનસ થી લઘુત્તમ કાર્ય થાય. બરાબર, આ મહત્તમ કાર્ય, શૂન્ય કાર્ય, લઘુત્તમ કાર્ય. આવું ક્યારે થાય? જયારે બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. બે કિસ્સા લઈ શકો તમે. ધારો કે કોઈ પણ વાહન ચલાવો છો, વાહનને અચાનક જ બ્રેક મારો છો. આપણે તમને ખબર હોય તો ભણી ગયા હતા સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર, તમે વાહનને અચાનક જ બ્રેક મારો છો, તો અચાનક બ્રેક મારો છો ત્યારે ખરેખર બળ પાછળ તરફ લાગે છે, પરંતુ બ્રેક માર્યા છતાં પણ વાહન થોડુંક આગળ જાય છે. તો આ સમયે એવું કહેવાય કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 નો છે. બરાબર, કે ગતિમાન વાહનને બ્રેક માર્યો. બીજું ઉદાહરણ એવું લઈ શકાય કે ઉધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ. પદાર્થ ઉપર જાય છે, સ્થાનાંતર ઉપર છે, ગુરુત્વ બળ ક્યાં લાગશે? નીચે તરફ. આ સંજોગોમાં પણ બંને વચ્ચેનો ખૂણો 180 નો થઈ ગયો. બરાબર, તો આ એક સૂત્ર મળ્યું તમને કે અચળ બળ દ્વારા થતો કાર્ય. બરાબર, બીજો ટોપિક લેવાનો છે એ છે ચલ બળ દ્વારા થતું કાર્ય. ચલ બળ દ્વારા થતું કાર્ય, ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે બળ સતત બદલાતું રહેતું હોય. તો આપને એમ થાય આવું ક્યારે થાય? ધારો કે તમે ઘણી વાર ઓલું જોયું હોય કે લારી ખેંચતા ઓલા મજૂર જે છે, મજૂર જે લારી ખેંચતા જતા હોય, પાછળ ઘણો સામાન હોય, તો હવે લારી ખેંચતા જાય છે એ સંજોગોમાં શું થાય? તો દર વખત એક સરખા બળથી ખેંચી શકવાના નથી. બરાબર, શરૂઆતમાં એની પાસે વધારે તાકાત હશે એટલે શરૂઆતમાં ખૂબ ઝડપથી ખેંચશે, તો ધીમે ધીમે તાકાત ઓછી થતી જશે એટલે ધીમે ધીમે બળનું મૂલ્ય પણ ઘટતું જશે. તો આવી કોઈ ગતિ હોય, એ ગતિમાં શું થાય? તો કે ભાઈ એવી ગતિ હોય તો એ ગતિમાં સતત બળ બદલાતું રહે છે. બરાબર, તો સતત જ બળ જયારે આવી રીતે બદલાતું રહે ત્યારે કાર્ય ગોતવું હોય તો કઈ રીતે ગોતવું? તો એની આપણે વાત કરીએ. ધારો કે તમે કોઈ પણ એક પદાર્થને અહીંયા એક એ બિંદુ થી બી બિંદુ સુધી ચલ બળ દ્વારા લઈ જવામાં આવે છે. કે કોઈ પણ એક પદાર્થને એ થી બી સુધી ચલ બળ દ્વારા લઈ જવામાં આવે છે. બરાબર, ચલ બળ દ્વારા લઈ જવામાં આવે છે એટલે એનો અર્થ એમ થઈ ગયો કે અહીંયા દરેક બિંદુએ બળ અલગ અલગ છે. તો જો સમજો આવું જ ગમે ત્યારે હોય તો શું કરવું? આવું આપણે પહેલી વાર કરવાના છીએ. બરાબર, અને આગળ જતા આવું સતત કર્યા રાખવાનું છે. કે ધ્યાન શું રાખવાનું છે તમારે? કે જ્યારે આવી રીતે દરેક બિંદુએ બળના મૂલ્ય અથવા કોઈ પણ રાશિ બદલાતી હોય ત્યારે પહેલું કામ એ કરવું પડશે કે આપણી પાસે સૂત્ર કયું છે. આપણી પાસે સૂત્ર એફ ડી વાળું એક જ સૂત્ર છે, આપણી પાસે અચળ બળ માટેનું સૂત્ર છે. તો એનો અર્થ એમ થઈ ગયો, મેં જે તમને હમણાં ઉદાહરણ આપ્યું કે આ મજૂર છે, મજૂર જે આ લારીને ખેંચે છે, તો એ દરેક અંતરમાં બળનું મૂલ્ય જુદું જુદું હશે. પરંતુ જો એ આખા અંતરને નાના નાના ભાગમાં વહેંચી દઉં, ધારો કે એને 1 કિલોમીટર લારી ખેંચી, 1 કિલોમીટરને આપણે 100 મીટરના અંતરમાં વેચી દઉં અથવા 50 મીટરના અંતરમાં વેચી દઉં, તો એનો અર્થ થઈ ગયો હું એવું કહી શકું દર 50 મીટર સુધી એને અચળ બળ હશે. એટલે આ 50 મીટરમાં બળ લગભગ સરખું હશે, અથવા તો ફેરફાર થયો હશે તો પણ બહુ સૂક્ષ્મ હશે. એ રીતે બીજા 50 મીટરમાં જો અહીંયા બળ અલગ હશે, અહીંયા બળ અલગ હશે, પરંતુ આ 50 મીટરમાં કંઈક બળનું મૂલ્ય હશે, આ 50 મીટરમાં કંઈક બળનું મૂલ્ય હશે, અને એફ વન કહી દઉં તો અહીંયા એફ ટુ હશે, અહીંયા કંઈક અલગ હશે એફ થ્રી, અહીંયા કંઈક અલગ હશે એફ ફોર. જો સમજો દરેક નાના ભાગ માટે બળનું મૂલ્ય અચળ હશે, પરંતુ દરેક ભાગનું મૂલ્ય જુદું જુદું હશે. આવું શું કામ કરવું પડે? કારણ કે આપણી પાસે અચળ બળનું સૂત્ર છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો આ નાના ભાગ માટે
હું આનો ઉપયોગ કરી શકું, આનાના ભાગ માટે પણ હું આ સૂત્રનો ઉપયોગ કરી શકું. એટલે પછી હું કરીશ, આવા દરેક ભાગ માટે હું કાર્ય ગોતીશ, પછી બધા જ કાર્યનો સરવાળો. કારણ કે કાર્ય આપણે હમણાં કીધું એમ એફ ડી કોસ થીટા ડોટ છે, ડોટ છે એટલે કાર્ય કેવી અદિશ રાશિ છે, કાર્ય કેવી છે અદિશ રાશિ છે. અદિશ રાશિ છે એટલે તમે સીધો જ એનો સરવાળો કરી શકો. સિમ્પલ કામ એટલું કરવાનું છે. એટલે આ પદ્ધતિ સમજો. પદ્ધતિમાં શું કરવાનું હોય, ગમે તેના રીતે મૂલ્ય બદલાતું જતું હોય તો એને ઘણા સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરી દેવાનું, પછી બધા એનો સરવાળો કરવાનો. તો ધારો કે આ એ થી બી માર્ગ ડેલ્ટા એલ વન ડેલ્ટા એલ ટુ અપ ટુ ડેલ્ટા એલ એન જેટલા અનેક ખંડોનો બનેલો છે અને તેના પર લાગતા બળો અનુક્રમે એફ વન એફ ટુ અપ ટુ એફ એન છે. ધારો કે લખીને જો, એટલે પહેલું કામ આપણે એવું કર્યું કે આ જે છે ભાગ, આ રસ્તો છે, એ રસ્તાને આપણે ઘણા નાના નાના ભાગમાં વહેંચી દીધું. બરાબર, આખા રસ્તાને ઘણા નાના નાના ભાગમાં વહેંચી દીધું. હવે શું થશે તો કે ધારો કે અહીંયા એક બળ એફ વન છે અને આ એટલા બળ દ્વારા એનું સ્થાનાંતર એટલું છે ડેલ્ટા એલ વન. એવી રીતે પાછું અહીંયા એક બળ, અહીંયા એક બળ આવશે એટલે અહીંયા એક બળ છે એફ ટુ અને એ બળ દ્વારા એનું સ્થાનાંતર છે ડેલ્ટા એલ ટુ. ઠીક આવી રીતે બરાબર એક બળ આવશે એફ થ્રી, એનું સ્થાનાંતર ડેલ્ટા એલ એલ થ્રી. તો એવી રીતે ધારો કે એક એફ એન બળ છે અને એનું સ્થાનાંતર છે ડેલ્ટા એલ. દરેક માટે ખૂણો અલગ અલગ હશે. બરાબર, બધા માટે આપણે ખૂણો અલગ અલગ ધારી લઈએ. તો માટે આવા કોઈ એક ખંડ દ્વારા અથવા તો દરેક ખંડ દ્વારા, તો દરેક ખંડ પર થતું કાર્ય, તો કાર્ય એટલે મારું લેવું પડશે. તો હમણાં મેં કીધું કાર્ય તો બહુ સિમ્પલ સૂત્ર છે કે ડબલ્યુ બરાબર, તો ડબલ્યુ બરાબર હમણાં આપણે શું કીધું એફ ડી કોસ થીટા એટલે એફ ડોટ ડી. તો હવે મારે શું લેવું પડશે તો કે એફ વન ડોટ ડેલ્ટા એલ વન. એ રીતે ડબલ્યુ ટુ બરાબર એફ ટુ ડોટ ડેલ્ટા એલ ટુ. તો અપ ટુ ડબલ્યુ એન બરાબર એફ એન ડોટ ડેલ્ટા એલ એન. બરાબર, તો માટે કુલ કાર્ય કેટલું થશે? તો સમગ્ર માર્ગ પર કુલ કાર્ય, તો કુલ કાર્ય કેટલું થાય? તો ડબલ્યુ બરાબર ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ અપ ટુ ડબલ્યુ એન. બધી કિંમત મૂકી દઈએ તો એફ વન ડોટ ડેલ્ટા એલ વન એફ ટુ ડોટ ડેલ્ટા એલ ટુ પ્લસ અપ ટુ એફ એન ડોટ ડેલ્ટા એલ એન. બરાબર, આ રીતે સરવાળો છે. સરવાળો હોય એટલે એને કઈક આપણે આ રીતે લખી શકીએ સિગ્મા એફ આઈ ડોટ ડેલ્ટા. તમને યાદ હોય તો વિકલન યાદ હશે તમને, વિકલનની અંદર આપણે કઈ એવું કર્યું હતું કે લિમિટ લીધી હતી. બરાબર, જ્યારે મેં સંકલન શીખવાડ્યું ત્યારે મેં તમને આ વસ્તુ કીધું હતું કે સંકલન એટલે શું છે તો એક પ્રકારનો સરવાળો છે પણ સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગનો સરવાળો છે. તો આને લિમિટ લઈએ, લિમિટ ડેલ્ટા એલ ટેન્સ ટુ ઝીરો લઈએ. જ્યારે તમે લિમિટ લેશો ને એટલે જે સિગ્માની નિશાની છે, સરવાળાની નિશાની છે, એ સંકલન થઈ જશે અને ડેલ્ટાનું ડી થઈ જશે. તો આ બીજું સૂત્ર મળ્યું તમને. એટલે જો તમને ચલ બળ દ્વારા કાર્ય હોય, તમને એવું કંઈક કીધું હોય કે જેમાં બળનું મૂલ્ય સતત બદલાતું રહેતું હોય. બરાબર, જો બળનું મૂલ્ય સતત બદલાતું રહેતું હોય ને તો તમારે ફરજિયાત આ પ્રકારનું સૂત્ર વાપરવું પડશે. અહીંયા મેં ડી એલ લખ્યું છે, પછી તો એક્સ દિશા હોય તો ડી એક્સ લખી દેવાનું, વાય દિશા હોય તો ડી વાય લખી દેવાનું. એ રીતે કે ધારો કે તમને એક નાનું યોજો, આના માટે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે તમને એવું કહી દે કે કોઈ એક પદાર્થ પર બળ ત્રણ એક્સ નો વર્ગ વત્તા બે એક્સ ન્યૂટન છે, તો એનું એક્સ બરાબર ઝીરો થી 10 મીટરમાં સ્થાનાંતર માટે કાર્ય શોધો. તો ધારો કે આવું કહી દે તમને,
આમાંથી છે ને આ સૂત્ર છે ને એમાં બળ ફિક્સ આપ્યું હોય છે, 2 ન્યૂટન, 5 ન્યૂટન, 6 ન્યૂટન એવું ફિક્સ આપ્યું હોય. જયારે આમાં આવું આપ્યું હોય, એક્સ વાળું આપ્યું હોય અથવા સમયવાળું બળ આપે, પણ એવું કઈ પણ આપે, એનો અર્થ એમ થઈ ગયો કે અહીંયા બળ અચળ નથી. તો એવા સંજોગોમાં તમારે કાર્ય શું કરવું પડશે, તો ડબલ્યુ બરાબર સંકલન, અને એક્સ ની દિશામાં છે એટલે થીટા 0 થઈ જશે, બરાબર. તો અહીંયા થાય 3x² + 2x, પછી તમારે જોવાનું એક્સ દિશામાં છે તો અહીંયા ડીએક્સ લખવાનું. ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી 10 મીટર. પછી સંકલન તો તમને આવડે છે, 3 તો એમને એમ છે, એક્સ ના વર્ગ નું સંકલન શું થાય, તો એક્સ નો ઘન છેદમાં 3. પછી એક્સ નું સંકલન શું થાય, તો એક્સ નો વર્ગ છેદમાં 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એવું તમે આવડે, તો 3 3 કટ 2 2 કટ. પછી એક્સ ની જગ્યાએ 10 મૂકી દો એટલે 10 નો ઘન એટલે 1000, એક્સ ની જગ્યાએ 10 મૂકો એટલે 10 નો વર્ગ એટલે 100, 1100 જૂલ. કઈક આ રીતે મળે, મેં તો ખાલી સંકલનના નિયમો છે, બીજું કઈક નથી. અને જો બંને એક જ દિશામાં હોય તો તમે સીધું જ થીટા 0 લઈ શકો, બરાબર. એકબીજાથી વિરુદ્ધ હોય તો 180 લઈ લો, લંબ હોય તો 90 લઈ લો, લંબ હોય તો કઈ પ્રોબ્લેમ નથી, થીટા 0, કાર્ય 0 થઈ જશે. તો કઈક અહીંયા સુધીનું બંને સૂત્ર ખાસ મગજમાં રાખજો, કે જો બળ અચળ હોય તો ડબલ્યુ બરાબર એફ ડોટ ડી, અને બળ ચલ હોય તો ડબલ્યુ બરાબર સંકલન એફ ડોટ ડીએલ.